હેલો ચિલ્ડ્રન્સ ગુડ મોર્નિંગ જય હિન્દ વેલકમ બેક ટુ હોમ એજ્યુકેશન ફ્રોમ ટીએમઆઈએસ આજે આપણે ચેપ્ટર નંબર સેવન એટલે કે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું પ્રાણી જગત એટલે કે આપણું પ્રાણી જગત મીન્સ કે આપણે જે આજુબાજુમાં આપણે જે પ્રાણીઓ છે એનિમલ્સ છે એમનું દુનિયા એટલે કે એ કેવા હોય એમના દાંત કેવા હોય એમના રહેઠાણ કેવા હોય એ બધું આપણે આમાં આ લેસનમાં જોવાનું છે કે ફોર એક્ઝામ્પલ કે એ લોકોના વાળ એનો કલર કે એ લોકોની રહેવામાં એ ગુફા મારીએ છીએ કોઈ પિંજરા મારીએ છીએ એમનો ખોરાક એ માંસાહારી છે કે શાકાહારી છે એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે તો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો તમે વ્યવસ્થિત અને શાંતિથી સાંભળજો ચેપ્ટર પેજ નંબર ટ્વેન્ટી થ્રી ચેપ્ટર નંબર સેવન આપણું પ્રાણી જગત આપણી આસપાસ ઘણા પ્રાણીઓ જોવા મળે છે બધાના રંગ જુદા જુદા હોય છે જુઓ આપણી આસપાસ ઘણા બધા આપણે એનિમલ્સ જોઈએ છીએ અને બધાના કલર કેવા છે અલગ અલગ છે કે ગાય સફેદ લાલ અને કાળી પણ હોય છે ગાય કેવા કલરની હોય તમે જોઈએ લઈએ છીએ જો ગાય છે એ સફેદ કલરની હોય કાળી પણ હોય અને લાલ પણ હોય છે ભેંસ કાળા જ કલરની હોય છે તેવી જ રીતે કોઈને શરીર પર વાળ હોય છે તો કોઈને નથી હોતા તેમજ દરેક પ્રાણીના શરીર વાળ અને દાંતની બનાવટ પણ અલગ અલગ હોય છે તો ભેંસ છે એક કેવા કલરની હોય તો કે ભેંસ છે એ કાળા જ કલરની હોય ભેંસ તમને ઓલમોસ્ટ કાળા કલરની જ જોવા મળે એક રેર કેસમાં ક્યારેક તમને એ બે કલર ભેંસમાં મિક્સ હોય વ્હાઈટ અને બ્લેક એ તો તમને જવલ લે કારણ કે આજ ઘણા વર્ષો પહેલાં મેં ભેંસ એવી જોઈ છે પછી તો મેં પણ નથી જોઈ તો ભેંસ કાળા કલરની જ હોય છે તેવી જ રીતે કોઈના શરીર પર જુઓ તમે અમુક એનિમલ્સ હોય એના શરીર ઉપર વાળ હોય છે અને અમુકના શરીર ઉપર વાળ હોતા નથી કારણ કે એ એમના બોડી સ્ટ્રક્ચર ઉપર અસર કરે છે કે એમને વાળ હોય કે ના હોય એ એક કુદરતની બનાવટ છે અને એ વાળથીને એ એમનું જતન પણ કરી શકતા હોય છે અને એ બધાની બનાવટ છે શરીર વાળ અને દાંતની બનાવટ એટલે દાંતે એક સરખાના હોય બધા એનિમલ્સના જુઓ તમે હાથીના દાંત છે એ બે આગળ નીકળતા હોય અંદર પણ હોય ભેંસના દાંત અલગ હોય ગાયના અલગ હોય પછી સિંહ છે વાઘ છે એ બધાના અમુકના દાંત આમ અણીવાળા હોય થોડાક આગળ પડતા હોય કારણ કે એમને ખોરાક લેવો હોય એ પ્રમાણે બધાના દાંતની બનાવટ હોય છે કોઈના દાંત ધારદાર અણીવાળા હોય તો કોઈના મોટા ચપટા તો કોઈના દાંત આપણા જેવા પણ હોય છે જુઓ આમાં એવું ને કોઈના દાંત અણીવાળા હોય કોઈના દાંત ધારદાર હોય અને કોઈના દાંત ચપટા હોય અને કોઈના આપણા જેવા જ હોય કે કે મનુષ્ય જેવા તેમજ શાકાહારી પ્રાણીના દાંત તો આગળથી પહોળા પણ હોય છે જેથી તે ઘાસ ખાઈ શકે એટલે કે જે શાકાહારી કે જે માંસ કે એવું કોઈ બીજા પ્રાણીઓને મારીને ખાતા નથી એમના દાંત કેવા હોય આગળથી પહોળા હોય તેથી એ ઘાસને એવું ખાઈ શકે હવે નેક્સ્ટ દાંતની સાથે સાથે દરેક પ્રાણીના પગની રચના અલગ અલગ હોય છે જેમ કે કેટલાક પ્રાણીઓની આંગળીઓમાં નખ હોય છે તેને પંજા પણ કહેવાય જુઓ દાંતની સાથે સાથે છે ને દરેક પ્રાણી એટલે કે બધા પ્રાણીઓના પગની રચના પણ અલગ અલગ હોય છે બધા પ્રાણીઓ હોય બધા એનિમલ્સ હોય એના લેક્સ છે એ એક સરખા સેમ હોય નહીં તો કેટલાક પ્રાણીઓ છે એની આંગળીઓમાં નખ હોય છે કેટલાક એનિમલ્સ છે એને એમાં નખ હોય છે અને તેને પંજા કહેવાય છે અને તો કેટલાકને તો કેટલાક પ્રાણી જેમ કે ગાય ભેંસને ખરી હોય છે એટલે કે ગાય અને ભેંસ હોય એમને ખરી હોય પગની પાછળનો ભાગ ખરી એટલે પગની પાછળ જે અલું તમને થોડુંક ગાય અને ભેંસને જોજો આમ નીકળેલું હોય એમને ખરી કહેવાય તો ઊંટ હાથી અને ગેંડાના પગની પણ અલગ અલગ રચના હોય છે એટલે કે ઊંટ છે હાથી છે ગેંડો છે એ બધાના પગ પણ અલગ અલગ હોય છે માંસાહારી પ્રાણીઓના નખ અણીદાર અને લાંબા હોય છે કે માંસાહારી જે બીજા પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે એવા પ્રાણીઓના નખ કેવા હોય અણીદાર અને લાંબા કારણ કે એમને શિકાર કરવા માટે અને એ શિકારને તોડીને ખાવા માટે એમને ઉપયોગ આવે જ્યારે હરણ સાબર જેવા પ્રાણીના પગ લાંબા અને પાતળા હોય છે જેથી તે ઝડપથી દોડી શકે છે જુઓ હરણ અને સાબર એ બંનેના પગ લાંબા હોય એમના બોડીથી પણ પગ એમના લાંબા હોય એટલે એ શું કરી શકે કે એકદમ હરણ છે એ એકદમ જલ્દીથી દોડી શકે એવું પ્રાણી છે બરાબર એ બહુ જલ્દીથી દોડી શકે છે એટલે સાબર અને હરણ એટલે એ દોડી શકે કારણ કે એ એનિમલ્સ કેવું કહેવાય હરણ અને સાબર એ છે ને સાઈ કહેવાય કારણ કે એ એનો બચાવ કરવા માટે છે ને એ દોડે અને એક માંસાહારી છે પરંતુ એ શું કરે કે કોઈએ મારેલું જે હોય ને એનિમલ્સ એમાંથી ને એ ખાય પોતે શિકાર કરે નહીં અને એ શાકાહારી અને માંસાહારી બને છે હવે થર્ડ પેરેગ્રાફ જેવી રીતે આપણને સાંભળવા માટે ભગવાનને કાચની કાનની રચના કરી છે તેવી જ રીતે પ્રાણીમાં પણ અલગ અલગ આકાર અને પ્રકારના કાનની રચના કરવામાં આવેલ છે જો જેવી રીતે આપણને ભગવાને કાન આપ્યા છે ને એવી જ રીતે એનિમલ્સમાં પણ ભગવાને કાન આપ્યા છે પરંતુ એ બધાની રચના ભગવાને અલગ અલગ કરી છે અને આપણે બધાના કાન સેમ હોય બરાબર અને તેમની સાંભળવાની શક્તિ ખૂબ જ ઝડપી હોય છે તેમજ તેમની સૂંઘવાની શક્તિ પણ વધુ હોય છે એટલે કે જે એનિમલ્સ છે એ આપણા કરતાં પણ એકદમ જલ્દીથી સાંભળી શકે છે જુઓ એની એકદમ આમ આમ સેન્સિટિવ હોય કે એ જલ્દીથી એમને અવાજ આવી જાય છે અને એને સૂંઘવાની એટલે કે એને ખબર પડી જ જાય કે અહીંયા આટલામાં જ ક્યાંક ખોરાક છે એને સૂંઘવાની શક્તિ પણ ભગવાને એટલી તીવ્ર આપી છે એટલી મનુષ્યમાં નથી આપણે ભોજનમાં જેમ અવનવી વાનગીઓ ખોરાક રૂપે લઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ ખોરાક લે છે આપણે કેમ આપણે રોજ એકને એક વસ્તુ નથી ભાવતી ને કે મમ્મી હાલો બપોરે દાળ ભાત રોટલી બનાવે સાંજે રોટલી બનાવે તો આપણે રોજે રોજ ખાઈએ છીએ બપોરે તો હજુ વાંધો ન થતો સાંજે આપણે રોજ શાક રોટલી ખાઈએ છીએ તો કે નહીં કારણ કે કંઈક કંઈક નવું નવું જોઈએ છે કારણ કે મમ્મી તું આજે બર્ગર બનાવ ને આજે પીઝા બનાવ ને આજે ચાલ ને આપણે બહાર જઈએ આજે આ બનાવને આજે ભજીયા બનાવને એવું બધું આપણે તમે કયો છો ને તો એવી જ રીતે આપણને રોજ એક સરખો ખોરાક નથી ગમતો તો પ્રાણીઓને પણ એવું જ છે કે એ અલગ અલગ રીતે ખોરાક લે છે દરેકને ખોરાક અલગ અલગ હોય છે અને તે લેવાની રીત પણ અલગ હોય છે જો બધા પ્રાણીઓ છે એમનો ખોરાક અલગ અલગ હોય છે અને એ કેવી રીતે લેવું એ એમની રીત પણ અલગ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે ઘરમાં જ છીએ માનો કે તમારું ઘર છે બાજુમાં બાજુમાં ને તમારા માસીનું છે તમારા મામાનું છે તમારા કાકાનું છે તમારા ભયનું ઘર છે તો બધાને એક સરખું ઘરમાં ટેસ્ટ નહીં જોતો હોય કોઈના ઘરમાં ખારું જોતું હોય કોઈના ઘરમાં તીખું જોતું હોય કોઈના ઘરમાં મીઠું જોતું હોય એવી રીતે બધાનું અલગ અલગ હોય જેમ આપણે ટેસ્ટ અલગ હોય ને એમ એનો પણ ટેસ્ટ અલગ હોય છે કેટલાક પ્રાણીઓ ખોરાક મોઢેથી લે છે ને પછી બેસીને ધીમે ધીમે વાગોળે છે જ્યારે કેટલાક પ્રાણી માંસાહારી છે તેઓ ખોરાકમાં માંસ લેતા હોય છે કે અમુક એનિમલ્સ છે એ પેલા ખોરાક મોઢેથી લઈ લે અને પછી ધીમે ધીમે વાગોળે ફોર એક્ઝામ્પલ ભેંસ અને ગાય કે વાગોળવું મીન્સ કે ધીમે ધીમે ચાવવું એટલે કે પહેલાં એ બધું લઈ લે અને પછી બેસી અને એને નિરાતે ધીમે ધીમે ચાવવા રાખે અને જ્યારે અમુક પ્રાણીઓ છે એ ખોરાકમાં માંસાહારી પ્રાણીઓ છે એ ખોરાકમાં માંસ લેતા હોય છે કે માંસાહારી હોય એ માંસ લે માંસાહારી મીન્સ કે જે આપણે ખળને એના સિવાયનું બીજું જે પ્રાણીઓને મારીને ખાતા હોય એમને માંસાહારી કહેવાય તો હવે આપણે આજે અડધું ચેપ્ટર સમજ્યા હવે આપણે એમના શબ્દાર્થ સમજશું બરાબર બાકીનું અડધું ચેપ્ટર આપણે કાલે સમજશું પંજો એટલે કે હાથ પગનો આગળનો ભાગ એટલે આપણે જે પંજો કહીએ એ પછી સેકન્ડ છે વાગોળવું વાગોળવું એટલે ધીમે ધીમે ચાવવું પછી થર્ડ છે ખરી ખરી એટલે જાનવરના પગની ખરી એટલે કે મેં તમને જે કીધું ને એ પછી હિંસક એટલે કે ખતરનાક અને હિંસા કરનાક એટલે કે ખતરનાક હિંસક એટલે એટલે કે ડેન્જરસ બરાબર પછી પાળેલું એટલે કે પાળી શકાય તેવું ડોમેસ્ટિકેટેડ એટલે કે ફોર એક્ઝામ્પલ બિલાડી કૂતરું ગાય ભેંસ એ બધા પાળતું પ્રાણી કહેવાય જંગલ એટલે કે વન મીન્સ કે ફોરેસ્ટ પંજાને શું કહેવાય પાવ અથવા તો હેન્ડ વાગોળવું ચ્યુ મંચ ખરી એટલે એનિમલ્સ હૂપ પછી હવે એમના ક્વેશ્ચન આન્સર છે કે બે જ ક્વેશ્ચન આન્સર મેં તમને અહીંયા જેટલું ચેપ્ટર મેં સમજાવ્યું એમાં બે આવી જાય છે તો મેં તમને બે લીધા છે કે પ્રાણીઓ ક્યાં ક્યાં રહે છે તો એ પણ આવી ગયું પ્રાણીઓ જંગલમાં ગુફામાં જમીનમાં પાણીમાં વગેરે સ્થળે રહે છે કારણ કે આપણે જોયું કે પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહે છે પ્રાણીઓમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે તો કે એ પણ આવી ગયું પ્રાણીઓમાં રંગ રૂપ કદ વજન આકાર વગેરે બાબતોમાં વિવિધતા જોવા મળે છે તો એ પણ આપણે ચેપ્ટરમાં સમજ્યા સો ચિલ્ડ્રન્સ અહીંયા આપણું અડધું ચેપ્ટર પૂરું થાય છે એમના શબ્દાર્થ અને બે ક્વેશ્ચન આન્સર જો તમને કંઈ ન આવ્યું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓકે ચિલ્ડ્રન્સ જય હિન્દ થેન્ક યુ